વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે જોઈએ તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે. તેની અંદર આપણે જોઈએ તો સ્ટાર્ચ માટેનું પરીક્ષણ જોઈ ગયા, તો હવે જોવાનું છે પ્રોટીન માટેનું પરીક્ષણ. તો પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો, એટલે કે પરીક્ષણ કરવાનું છે, જે આપણે ચકાસણી કરવાની છે તેના માટે એ ખાદ્ય સામગ્રીને, એટલે કે જે ખોરાક તરીકે આપણે ખાવા ખોરાક તરીકે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તે આપણે થોડા પ્રમાણમાં લેવાનું છે. જો તે ધન હોય તો તેની પેસ્ટ અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. જો તે ધન એટલે કે તે પ્લસમાં હોય તો તેની કેવી હોય પેસ્ટ અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થની થોડીક માત્રાને વાટીને તેનો પાવડર એક સાપ ટેસ્ટ ટ્યુબમાં લો, એટલે કે ખાદ્ય પદાર્થની થોડીક માત્રાને વાટીને, એટલે કે જે તમે ખોરાક લ્યો છો તેને શું કરવાનો છે, અમુક માત્રાનો જે અમુક ખોરાક છે તેને તમારે શું કરવાનું છે, વાટી નાખવાનો છે, ખાંડી લેવાનો છે અને તેનો પાવડર બનાવવાનો છે અને તેને ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે, એટલે કે કસનળીની અંદર લેવાનું છે. તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો. તેની અંદર શું કરવાનું છે, 10 ટીપા પાણીના 10 ટીપા તેની અંદર ઉમેરીને બરાબર રીતે હલાવવાનું છે. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં એટલે કે કસનળીમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 એટલે કે હવે ડ્રોપરની મદદથી એટલે કે જે ડ્રોપરની મદદથી તમારે શું કરવાનું છે, કસનળીની અંદર 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો, એટલે કે પછી 10 ટીપા જે 10 ટીપા છે તે કેના નાખવાના છે, કોસ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે. અને આકૃતિ 2.2ની અંદર જે પ્રવૃત્તિ કરે જ છે તે પ્રવૃત્તિ આપણે જોવાની છે. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો, એટલે કે બરાબર રીતના હલાવી નાખું. ત્યારબાદ તેને શું કરવાનું, કસનળીને થોડાક સમય માટે તેને રહેવા દેવાનું, એટલે કે પડ્યું રહેવા દેવાનું છે. તમે શું જોયું, શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો, શું તમે ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો છે. જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે, એટલે કે જાંબલી રંગ છે તે શું કરે છે કે ખાદ્ય પદાર્થ એટલે કે જે ખોરાક છે તેની અંદર પ્રોટીન છે કે નહીં તેની હાજરી અંદર દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો. હવે તે જે આ તમે ચકાસણી એટલે પરીક્ષણ એટલે કે ચકાસણી જે તમે ચકાસણી કરી છે તે હવે બીજા ખાદ્ય પદાર્થ એટલે કે જે બે આહાર તરીકે આપણે ખોરાક લઈએ છીએ તેને ઉપર ફરીથી કરવાનું પુનરાવર્તન કરવાનું છે. તો હવે કોષ્ટ જે આપણે આકૃતિ 2.2 છે તેની અંદર જે આ પરીક્ષણ કરે છે તે પરીક્ષણ આપણે 2.2 આકૃતિમાં દર્શાવ્યું છે તે આપણે જોઈએ. ચાલો દીકરા, આકૃતિ 2.2ની અંદર આવી જાઓ. મેં તમને એક આકૃતિ દર્શાવવામાં આવી છે જેમાં શું છે, એક છોકરો એક કસનળી લઈને અને ડ્રોપર લઈને ઊભો છે. ત્યારબાદ શું છે, કોસ્ટિક સોડાની બોટલ છે અને કોપર સલ્ફેટ છે. તો તેમાં શું કરે છે, કોસ્ટિક સોડાના જે કોપર સલ્ફેટ છે તેના 2-3 ટીપા નાખવાના છે અને શું કરવાનું છે, કોસ્ટિક સોડા છે તેના કેટલા 10 ટીપા નાખવાના છે. આવી રીતના જે ખાદ્ય પદાર્થ છે તેની અંદર શું કરવાનું છે, જે વાટેલો પાવડર છે ખાવાનો તે કસનળીની અંદર જે ખોરાક તરીકે આપણે જે આહાર લઈએ છીએ જે ખોરાક લઈએ છીએ તે અમુક ખોરાકને શું કરવાનું છે, વાટ એટલે કે ખાંડીને શું કરવાનું છે, એનો એકદમ બારીક ભૂકો કરેલો છે. તે ભૂકો કરીને જો તમે જુઓ છો દીકરાઓ તો કસનળીની અંદર ઉમેરેલો છે. તો તમે જુઓ છો તો આ શું છે, તો જે ખાદ્ય પદાર્થ છે તેના ભૂકો છે. પછી ત્યારબાદ આ શું છે, કોસ્ટિક પાવડર કોસ્ટિક સોડા છે. શું છે, કોસ્ટિક સોડા, એના કેટલા ટીપા નાખવાના છે, 2 અથવા તો 3. અને કોસ્ટિક સોડા છે તેના 10 ટીપા નાખવાના છે અને કોપર સલ્ફેટ એના કેટલા ટીપા નાખવાના છે, તો 10 ટીપા. કેટલા ટીપા નાખવાના છે, 10 ટીપા નાખવાના છે. ત્યારબાદ આ જે ડ્રોપર છે ડ્રોપર દ્વારા શું કરવાનું છે કે તેની અંદર ટીપા નાખવાના છે. જેની અંદર તો કસનળીની અંદર, તેની અંદર તો કસનળીની અંદર આ છે કસનળીનું મોઢું, પછી આ ડ્રોપર છે, પછી ત્યારબાદ આ પણ ડ્રોપર છે અને આ કોપર સલ્ફેટ છે. તો શું કરે છે કે જે વાટેલો જે ખોરાક છે
તેની અંદર શું નાખે છે, રોપરના બે જે કોપર સલ્ફેટ છે તેના 2-3 ટીપા નાખે છે, અને કોસ્ટિક સોડા છે તેના કેટલા ટીપા, 10 ટીપા નાખે છે. એટલે તમે જોતા હોવ તો અહીંયા તમને જાંબલી કલર દેખાશે. કેવો કલર? જાંબલી કલર થઈ ગયેલો દેખાશે. તો આ શું થયું કે આ શું દર્શાવે છે કે ખોરાકની અંદર, ખાદ્ય પદાર્થ છે તેની અંદર કેનું પ્રોટીનનું પ્રમાણ રહેલું છે તે આપણને આ ચકાસણી બાદ આપણને ખ્યાલ આવે છે. જે અહીંયા પ્રોટીનનું પરીક્ષણ છે તે અહીંયા ટોપિક પૂર્ણ થાય છે. તેના પછી જે ટોપિક છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ દીકરાઓ.